હેલો ફ્રેન્ડ્સ, આજનો આપણો સબ્જેક્ટ છે કે કોઈ પણ સરકારી હોસ્પિટલમાં અપોઇન્ટમેન્ટ લો 2 મિનિટમાં. તો આપણે એ રીતે જોશું કે આપણે ગવર્મેન્ટ હોસ્પિટલમાં જ્યારે જઈએ ખાસી લાઇન હોય છે અને આપણે એના માટે ખાસો સમય આપણો બગડી જાય છે. તો આપણે 2 મિનિટમાં અપોઇન્ટમેન્ટ લઈને કેવી રીતે આપણો સમય બચાવશું તે જોશું. તો જો આ મિત્રો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો, જેથી મને મોટિવેશન મળે અને વધારે સારી ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડવાની તક મળે. થેન્ક્સ ફોર વોચિંગ. હવે આપણે આજે જોશું કે કઈ રીતે, તો એના જે સ્ટેપ વાઇઝ આપણે, તો કે ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓ છે જે ભારતમાં સરકારી હોસ્પિટલમાં અપોઇન્ટમેન્ટ લેવા માટે આધાર આધારિત ઓનલાઈન રજિસ્ટ્રેશન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આધાર આધારિત એટલે આધાર કાર્ડમાં. આના દ્વારા કોઈ પણ વ્યક્તિ જે માન્ય આધાર કાર્ડનો ઉપયોગ કરે છે તે દેશમાં કોઈ પણ સરકારી હોસ્પિટલમાં તબીબી સહાય માટે ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લઈ છે. ભારતમાં ડિજિટલ અશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા ઈ સ્કીમ રજૂ કરવામાં આવી છે. આમાં ભીમ એપ છે, ઈ સ્વચ્છ, ઈ એજ્યુકેશન, ઈ હેલ્થ, ઈ શાઇન ઘણીનો સમાવેશ થાય છે, જે સામાન્ય માણસ રોજિંદા જીવનમાં ધીમે ધીમે તેનો ઉપયોગ કરવા લાગ્યો છે. ઓનલાઈન નોંધણી સિસ્ટમ તો આપણે કેવી રીતે કરશું, તો તેની વેબસાઇટ છે www.org.gov, એટલે કે government.in વેબસાઇટ ઉપર આપણે એમની નોંધણી કરવાની છે. તમારા કોમ્પ્યુટર સ્ક્રીનની જમણી બાજુએ તમારા આધાર કાર્ડનો નંબર દાખલ કરવાનો, જે તમે વેબસાઇટ ખોલો એની રાઇટ સાઇડ આપણે આધાર કાર્ડનો નંબર દાખલ કરવાનો છે. અને તેના પછી એમાં લખેલું હશે સબમિટ, તો એ સબમિટ બટન ઉપર આપણે ક્લિક કરવાનું છે. આ સ્ટેપ છે. પહેલું સ્ટેપ છે આપણે www.government.in, પછી બીજું સ્ટેપ છે જમણી સાઇડ રાઇટ સાઇડ આપણે આધાર કાર્ડનો નંબર દાખલ કરવાનો છે અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું. થર્ડ, હવે તમારી તબીબી સ્થિતિના આધાર હોસ્પિટલ અને વિભાગ, જેમ કે કોઈ ઓર્થોપેડિક કે કોઈ પણ તમારે જે આઈ સ્પેશિયાલિસ્ટ કે કોઈ પણ વિભાગનું જે હોય તે પર્ટિક્યુલર તમારે તબીબનું લખવું પડશે કે અમારે આ વોર્ડમાં જવું છે. અને ત્યારબાદ તમને અપોઇન્ટમેન્ટ ડેટ એટલે ચૂઝ કરવાનું કે કઈ તારીખે તમારે એ ત્યાં જવાનું છે. અપોઇન્ટમેન્ટ ડેટ ચૂઝ કર્યા પછી તમારી બુકિંગની વિગતો મેળવ્યા બાદ તમને કન્ફર્મ મેસેજ આવશે, ત્યાં સુધી વેઇટ કરવાનો. કન્ફર્મ મેસેજ આવ્યા પછી બાદ તમારી અપોઇન્ટમેન્ટ બુક કરાશે. તો આ રીતે આપણે અપોઇન્ટમેન્ટ બુક કરાવી છે. અને તમે બુકિંગ કરાયા બાદ તેમની પ્રિન્ટ ORS પર પ્રિન્ટ પણ નીકાળી શકો છો. અને જો કોઈ કેન્સલ થાય તો તમે એ જે બુકિંગ કરાવેલી છે રદ પણ કરાવી શકો છો. અને જો તમારી જોડે આધાર કાર્ડ ના હોય તો તમે આધાર કાર્ડની બદલે મોબાઈલ નંબર પર અપોઇન્ટમેન્ટ લઈ શકો છો એમાં નાખી, અથવા તો વર્ચ્યુઅલ આઈડી જે હવે બહાર પડી છે તેના 16 નંબરના ડિજિટ પર તમે ઓનલાઈન બુક કરાવી શકો છો. તો આ રીતે તમે ગવર્મેન્ટ હોસ્પિટલમાં ખાસો ટાઈમ બચત કરી અને તમે ટૂંક સમયમાં આ જે વેબસાઇટ છે એ ચાલુ થઈ જશે અને બાદમાં જેમ આપણે ભીમનો યુઝ કરીએ તેમ આનો પણ ઉપયોગ કરી શકશું. તમે ઓનલાઈન બુકિંગ કરી શકો છો. તો જો હવે પછીના મારા વિડીયો જોવા માટે પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અને ક્લિક ઓન બેલ આઇકોન, એટલે કે બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.